નમસ્કાર, શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું પ્રિયંકા બાગે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી વિષયની અંદર જેવી ગણોવાળું જે આપણે ચેપ્ટર શીખી રહ્યા છીએ તેને આજે આગળ કન્ટિન્યુ કરવાના છીએ. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ વિશે અભ્યાસ કરી ગયા. ત્યાર પછી મોનોસેક્યુરાઇડ્સ કેટલા પ્રકારના છે, કયા કયા છે એના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા છે. હવે આજના આ વિડિયોની અંદર આપણે ગ્લુકોઝની બનાવટ અને ગ્લુકોઝનું બંધારણ આ બંને પ્રશ્નો વિશેની ચર્ચા કરવાના છે. મિત્રો, આજનો જે આપણો આ જે વિડિયો છે એ તમારે ખાસ ધ્યાનથી જોવાનો છે, કારણ કે આ પ્રશ્ન ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તો મિત્રો, આજનો આ વિડિયો જે છે એ ખાસ ધ્યાનથી જોજો અને વ્યવસ્થિત રીતે આ પ્રશ્નોના જવાબ જે તમારે મૂળે કરવાના રહેશે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝની બનાવટથી. ગ્લુકોઝ જે છે એ વાતાવરણમાં એટલે કે આપણા પૃથ્વી ઉપર મુક્ત સ્વરૂપે રહેલું છે. મીઠા ફળોની અંદર, મધની અંદર ગ્લુકોઝ આવેલું હોય છે, તેવી જ રીતે પાકેલી દ્રાક્ષની અંદર સૌથી વધુ પ્રમાણમાં ગ્લુકોઝ આવેલું હોય છે. પરંતુ મિત્રો, આપણે ગ્લુકોઝ કેવી રીતે બનાવી શકીએ તેની વાત કરવાની છે. તો ગ્લુકોઝની બનાવટ જે છે એ આપણી બુકમાં દર્શાવ્યા મુજબ બે રીતે કરવામાં આવે છે, જેની અંદર પહેલું છે સેલ્યુલોઝમાંથી. શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી, ગ્લુકોઝની બનાવટ. ગ્લુકોઝની બનાવટ જે છે એ ગ્લુકોઝની બનાવટ પહેલું છે એ સુક્રોઝમાંથી. સુક્રોઝમાંથી ગ્લુકોઝની બનાવટ કેવી રીતે કરવામાં આવે છે? તો કે સુક્રોઝ જે છે તેને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અથવા તો H2SO4 તેની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એક સરખા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તો તેની રાસાયણિક પ્રક્રિયા લખીએ મિત્રો, સુક્રોઝને C12H22O11 સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આ સુક્રોઝ જે છે તેની H+ની હાજરીમાં, નીચે લખી દઈશું આપણે સુક્રોઝની H+ની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થશે. તો રાસાયણિક પ્રક્રિયાને પરિણામે C6H12O6+C6H12O6 જે છે એ પ્રાપ્ત થાય છે. એટલે એને શું કહેવાય? તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે બીજું છે, પહેલું છે સુક્રોઝમાંથી અને બીજું છે સ્ટાર્ચમાંથી. સ્ટાર્ચમાંથી ગ્લુકોઝની બનાવટ, સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ. તો સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ કેવી રીતે બનાવે? તો સ્ટાર્ચ જે છે તેની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા થશે. H+ની હાજરીમાં વધુ દબે થી 3 જેટલું વાતાવરણ દબાણે અને 393 કેલ્વિન તાપમાને તો રાસાયણિક પ્રક્રિયાને પરિણામે ગ્લુકોઝ જે છે એ પ્રાપ્ત થાય છે. મિત્રો, એ રાસાયણિક પ્રક્રિયા આપણે લખીએ તો C6H10O5N આ છે સ્ટાર્ચ ની NH2O ની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે. H+ની હાજરીમાં 393 કેલ્વિન તાપમાન, 2 થી 3 એટીએમ જેટલું પ્રેશર. તો એની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાથી N મોલિક્યુલ્સ ઓફ C6H12O6 એટલે કે ગ્લુકોઝ મળે છે. તો મિત્રો, આ થઈ ગઈ ગ્લુકોઝની બનાવટ. ગ્લુકોઝ જે છે એ આપણને પૃથ્વી ઉપર મુક્ત સ્વરૂપે મળી આવે છે, પરંતુ લેબોરેટરીમાં તેને કેવી રીતે બનાવવામાં આવે? તો કે પહેલું છે સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને બીજું છે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ. સુક્રોઝમાંથી ગ્લુકોઝ બનાવતી વખતે H+ની હાજરીમાં એટલે કે HCl અથવા તો H2SO4ની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાને પરિણામે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે એક સરખા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝની બનાવટ. તો સ્ટાર્ચ જે છે તેનું જળ વિભાજન H+ની હાજરીમાં 393 કેલ્વિન તાપમાન અને 2 થી 3 એટીએમ પ્રેશર ને હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય તો ગ્લુકોઝના N મોલિક્યુલ્સ પ્રાપ્ત થાય છે. તો અહીંયા મિત્રો ગ્લુકોઝની બનાવટ વાળો ટોપિક આપણો પૂર્ણ થાય છે. હવે ગ્લુકોઝ જે છે તેનું બંધારણ આપણે નક્કી કરવાનું છે. તો ગ્લુકોઝનું બંધારણની વાત કરીએ મિત્રો, ગ્લુકોઝનું બંધારણ કેવી રીતે સાબિત કરી શકાય? તો ગ્લુકોઝ જે છે તેનું બંધારણ, ગ્લુકોઝનો અણુ જે છે તે આવી રીતે લખાય CHO CHOH4
CH2 બની છે જે પ્રૂફ થઈ ગયો છે આને આપણે આ રીતે લખી શકીએ ગ્લુકોઝ જે છે તેની અંદર કેટલા કાર્બન પરમાણુ છે જો જોઈએ તો તમે ગણી શકો છો આ 4 ને આ 4 સોરી 1 આ 4 એટલે કે 5 અને આ 1 6 6 કાર્બન પરમાણુ છે એલ્ડિહાઇડ છે યાદ કરો આપણો લાસ્ટ વિડિયો તો લાસ્ટ વિડિયોની અંદર આપણે શીખી ગયા કે 6 કાર્બન હોય તો તેને હેક્સોઝ કહેવાય હેક્સોઝ અને ઉપર શું છે એલ્ડિહાઇડ તો આને આલ્ડો હેક્સોઝ તરીકે પ્રોડક્ટમાં આને શું કહેવાય મિત્રો ખાસ ધ્યાન આપજો આલ્ડો હેક્સોઝ તરીકે પણ ઓળખવામાં આવે અથવા તો તેને ડેક્સ્ટ્રોઝ ડેક્સ્ટ્રોઝ પણ કહેવામાં આવે છે ગ્લુકોઝ જે છે એની અંદર 6 કાર્બન પરમાણુ આવેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ છે તો તેનું બંધારણ હવે આપણે હવે પછીના આ જેનું બંધારણ છે તેને આલ્ડો હેક્સોઝ અને ડેક્સ્ટ્રોઝ તરીકે ઓળખવામાં આવે છે તો તેનું બંધારણ હવેથી આપણે કેવી રીતે નક્કી કરી શકીએ તે માટેના મુદ્દાની ચર્ચા કરીએ તો ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ નું આણ્વીય સૂત્ર ગ્લુકોઝ નું આણ્વીય સૂત્ર C6H12O6 નક્કી કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ પહેલી બીજો આવશે ગ્લુકોઝ ની હાઇડ્રોજન આયોડાઇડ એટલે કે HI સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ગ્લુકોઝ શું આવી રીતે લખો આ જ અણુ લખું છું CHO CHOH 4 CH2OH ગ્લુકોઝ ની HI સાથે વધારે પ્રમાણમાં તેને ગરમ કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન N હેક્સેન મળે છે CH3 આપણે એમ કહી શકીએ કે ગ્લુકોઝ જે છે તેની અંદર 6 કાર્બન પરમાણુ આવેલા છે અને 6 કાર્બન પરમાણુ એક સરળ શૃંખલાની અંદર ગોઠવાયેલા હશે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આ લખાણ તમારે આ જે સમીકરણ છે તેના નીચે લખવાનું રહેશે એટલા માટે લખાણ ખાસ લખવાનું છે ગ્લુકોઝ છે તેની હાઇડ્રોજન આયોડાઇડ સાથે વધુ પ્રમાણમાં તેને ગરમ કરવામાં આવે તો એન હેક્સેન મળે છે આ એન હેક્સેન દર્શાવે છે કે શું દર્શાવે તો કે એની અંદર 6 કાર્બન પરમાણુ રહેલા છે અને તે સરળ શૃંખલામાં રહેલા છે ત્યારબાદ બીજી રાસાયણિક પ્રક્રિયા તેમાં હાઇડ્રોક્સ ગ્લુકોઝની હાઇડ્રોક્સી એમાઇન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ગ્લુકોઝ એટલે કે CHO CHOH 4 CH2OH ગ્લુકોઝની NH2OH એટલે કે હાઇડ્રોક્સી એમાઇન તમારે આ નામ બધા લખવાના છે તમારા લખાણની અંદર ગ્લુકોઝની હાઇડ્રોક્સી એમાઇન સાથેની રાસાયણિક પ્રક્રિયાથી ઓક્સાઇન મળે છે CH ડબલ બોન્ડ NOH બાકીનું એમનું એમ CHOH હાઇડ્રોજન સાયનાઇડ સાથેની ખાસ ધ્યાન આપજો મિત્રો પહેલા NH2OH એટલે કે હાઇડ્રોક્સી એમાઇન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ઓક્સાઇન મળે તેવી જ રીતે ગ્લુકોઝની HCN એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા આવી રીતે સાયનોહાઇડ્રિન મળે છે એને શું કહેવાશે તો કે સાયનોહાઇડ્રિન વિદ્યાર્થી મિત્રો જોજો અહીંયા શું થાય તો રાસાયણિક પ્રક્રિયાથી આ ઉપરના આલ્ડિહાઇડ છે ત્યાં શું મળે છે તો કે ઓક્સાઇન મળે છે તેવી જ રીતે હાઇડ્રોજન સાયનાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયાથી અહીંયા શું મળે છે તો કે સાયનોહાઇડ્રિન મળે છે આ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે કે ગ્લુકોઝમાં ઉપર જે CHO છે એની અંદર કાર્બોનિલ સમૂહ આવેલો હોય છે કાર્બોનિલ સમૂહ એટલે કયો સમૂહ મિત્રો તો C ડબલ બોન્ડ
ઓ વાળો કોઈ સમૂહ આવેલો છે. ત્યાર પછી કે કીટોન હોય શકે અથવા તો આલ્ડિહાઇડ કોઈ પણ હોય શકે. તો કીટોન છે કે આલ્ડિહાઇડ તે આપણને આગળની રાસાયણિક પ્રક્રિયાથી ખબર પડશે. હવે મિત્રો આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝની Br2 વોટર સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે તો Br2 વોટર સાથેની ઓક્સિડેશન પ્રક્રિયાથી અહીંયા એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ ધરાવતો 6 કાર્બન વાળો પરમાણુ પ્રાપ્ત થશે, જેને આપણે COOH CHOH 4 CH2OH આ જે એસિડ પ્રાપ્ત થાય છે તેને ગ્લુકોનિક એસિડ કહે છે. ગ્લુકોનિક એસિડ પ્રાપ્ત થાય છે જે દર્શાવે છે કે આ ઉપર રહેલો કાર્બોનિલ સમૂહ જે છે એ કાર્બોનિલ સમૂહ કયો હશે તો કે આલ્ડિહાઇડ હશે. આમ તો મિત્રો આપણને જોઈને ખબર પડી જ છે કે આ આલ્ડિહાઇડ છે, પરંતુ એને સાબિત કરવું પડે તો કેવી રીતે સાબિત થાય તો કે ગ્લુકોઝની Br2 વોટરની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ડિહાઇડ સમૂહ છે તેનું ઓક્સિડેશન થઈને એસિડ બને છે, જે દર્શાવે છે કે આ કાર્બોનિલ સમૂહ જે આમાં રહેલો છે તે કયો હશે તો કે આલ્ડિહાઇડ હશે. હવે વિદ્યાર્થી મિત્રો તેનું એસિટિલેશન કરવામાં આવે. એસિટિલેશન એટલે કોની હાજરીમાં તો કે એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં. એસિટિક એનહાઇડ્રાઇડને આપણે CH3 હું અહીંયા લખું છું CH3CO2O. એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં એસિટાઇલેશનની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પેન્ટા એસિટેટ મળે છે. કેવી રીતે ખાસ ધ્યાન આપજો, CHO CH O C ડબલ બોન્ડ O CH3 ત્યારબાદ CH O C ડબલ બોન્ડ O CH 3. આવો મિત્રો પેન્ટા એસિટેટ. કેવી રીતે પેન્ટા એસિટેટ તે જોઈ લો. આ 4 એસિટેટ અણુઓ અને આ 1 એટલે કે 5, તો 5 એસિટેટ હોય તો પેન્ટા એસિટેટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો પેન્ટા એસિટેટ ધરાવતું એક સંયોજન આપણને પ્રાપ્ત થાય છે. આ જે પ્રક્રિયા છે શું દર્શાવે છે તો આ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે કે પેન્ટા એસિટેટ એટલે 5 એસિટેટ બને છે. 5 એસિટેટ ક્યારે બને, જ્યારે 5 OH સમૂહ હાજર હોય ત્યારે. તો આપણે શું કહી શકીએ કે ગ્લુકોઝમાં આ 4 અને આ 1 OH સમૂહ જે છે આ OH સમૂહ શું છે તો કે હાઇડ્રોક્સ એટલે કે OH સમૂહ હોવા જોઈએ, જેના કારણે પેન્ટા એસિટેટ વાળી પ્રોડક્ટ આપણને મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે આપણા OH સમૂહ છે તે પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે, તો તે જાણવા માટે આપણે જ્યારે નાઇટ્રિક એસિડની હાજરીમાં આ ગ્લુકોઝ છે તેનું તેની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો તેના ઓક્સિડેશનને પ્રમાણ ઓક્સિડેશનને કારણે સેકેરિક એસિડ બને છે. સેકેરિક એસિડ એટલે શું, તો ઉપર પણ COOH અને નીચે પણ COOH. હું અહીંયા લખું છું તો HNO3 એટલે કે નાઇટ્રિક એસિડની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો સેકેરિક એસિડ COOH CHOH 4 COOH જેને કહેવાય સેકેરિક એસિડ પ્રાપ્ત થાય છે. હવે આ ગ્લુકોઝનું HNO3 સાથે રાસાયણિક પ્રક્રિયા કરશો તો પણ સેકેરિક એસિડ મળે. તેવી જ રીતે મિત્રો આપણો જે ગ્લુકોનિક એસિડ છે તેની પણ નાઇટ્રિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશો તો પ્રક્રિયાને કારણે સેકેરિક એસિડ પ્રાપ્ત થાય છે. તો આપણે શું કહી શકીએ સેકેરિક એસિડ પ્રાપ્ત થાય તેના ઉપરથી, તો કે આ ગ્લુકોઝ છે તેની અંદર પ્રાથમિક આલ્કોહોલ આવેલો છે. આ જે આલ્કોહોલ છે કયો હશે તો કે પ્રાથમિક આલ્કોહોલ હશે. વિદ્યાર્થી મિત્રો તો આ બધી રાસાયણિક પ્રક્રિયા ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ ગ્લુકોઝનું બંધારણ જે છે એ આ પ્રકારનું હોવું જોઈએ. તો આજના આ વિડીયો ઉપરથી મિત્રો તમારે જે હોમવર્ક કરવાનું છે એમાં બે પ્રશ્નો છે. લખી લો હોમવર્ક, ગ્લુકોઝની બનાવટ સમજાવો. ગ્લુકોઝનું બંધારણ સાબિત કરો.
આ બે પ્રશ્નો જવાબ મિત્રો તમારે તમારી નોટમાં લખવાના છે અને મૂડી પણ કરવાના રહેશે. મિત્રો આજે જે ગ્લુકોઝનું બંધારણ સાબિત કરો આ પ્રશ્ન ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે, તો આજનો આ વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે અને તમારે ગ્લુકોઝનું બંધારણ કેવી રીતે સાબિત કરી શકાય તો તેના માટેના જે પ્રશ્ન છે તેનો જવાબ તમારે મૂડે કરવાનો રહેશે. મિત્રો હવે પછીના વિડીયોની અંદર આપણે ગ્લુકોઝ જે છે તેને ડી પ્લસ ગ્લુકોઝ કેમ લખવામાં આવે છે, ડી નો મિનિંગ શું છે, પ્લસ નો મિનિંગ શું છે અને ડી પ્લસ ગ્લુકોઝ જ કેમ લખાય, તો તેના વિશેની આપણે ચર્ચા આવતા નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.